नमस्कार विद्यार्थी मित्रों, आपनू एमएस स्कूल में हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, तमे सौ जाणो छो तेम अत्यारे लॉकडाउन नो पीरियड चाली रह्यो छे, छतां पण तमे तो आगला धोरण माथी आ धोरण में आवी ज गया छो। तो चालो आजे तमारा धोरण पांच नो गुजराती विषय नो पहेलो पाठ आपणे भणीशुं, जे छे चबूतरो। विद्यार्थी मित्रों, तमे चबूतरो क्यां क्यां जोयो छे? कोईने ख्याल छे चबूतरो केवो होय? हूँ तमने कहू छू, चबूतरो वधारे पड़तो गामडामां जोवा मळे छे। अत्यारे शहेरमां आपणे पोते बनावेला चबूतरा होय छे, जेम के आपणे ज्यां रहेता होईए ત્યાં સરસ મજાના કુંડા ઝાડની આજુબાજુ કે કોઈ સળિયામાં લટકાવી અને એમાં પાણી નાખીએ અને તેમાં આધુનિક રીતના નવી નવી રીતના બોટલનો પણ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને પણ આપણે ચબૂતરો બનાવી શકીએ છીએ કે જેમાં કુંડામાં પાણી નાખી શકીએ અને જે બોટલની અંદર દાણા નાખી અને તેમાં પક્ષીઓ દાણા ચણવા આવી શકે તેવી આધુનિકમાં ફ્લેટની અંદરને એવી વ્યવસ્થા જે લોકો પ્રકૃતિ પ્રેમી હોય છે તેમણે કરેલી હોય છે। તો ચાલો આપણે અહીં ચિત્રમાં દર્શાવેલ ચબૂતરા વિશે હું તમને વિસ્તૃત માહિતી આપું છું। વિદ્યાર્થી મિત્રો, ચબૂતરો ગામડામાં પ્રવેશતા અથવા ગામની વચ્ચે હોય છે। ચબૂતરો પક્ષીઓનું આશ્રયસ્થાન છે। ચબૂતરા પંખીઓને પણ દાણા નાખવા માટે પણ બાંધવામાં આવે છે। ચબૂતરો ઊંચો હોય છે, છેક ઉપરનો ભાગ અષ્ટકોણીય કે પંચકોણીય હોય છે, જે તમને ચિત્રમાં દેખાઈ જ રહ્યું છે। જ્યાં દાણા નાખવામાં આવે છે તે જગ્યા ઢાંકેલી રાખવામાં આવે છે। આજુબાજુના કેટલાક બાકોરા પણ એમાં રાખવામાં આવે છે, જે બાકોરામાં પંખી પોતાના માળા બાંધી શકે। આ એક પ્રકારે પંખીઘર પણ કહેવાય છે। ચબૂતરાની નીચે એટલે કે ભોંય તળિયે બેઠક હોય છે, ત્યાં લોકો બેસી શકે છે, બાળકો રમી શકે છે। ગુજરાત અને રાજસ્થાનમાં જુદા જુદા પ્રકારના ચબૂતરા જોવા મળે છે। તે ચબૂતરામાં પંખીઓ માત્ર આરામ કરી શકે છે અને ચણચણી શકે છે। આ ચબૂતરાના માથે જે છત્રી જેવો ભાગ છે તે પંખીઓને ઉનાળો અને ચોમાસાની ઋતુમાં રક્ષણ મેળવવા માટે કરેલું હોય છે કે જ્યારે વરસાદ પડતો હોય અને ખૂબ ગરમી પડતી હોય ત્યારે પંખીઓ દાણા ચણવા આવે તો તે શાંતિથી દાણા ચડી શકે તે માટે। હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારી સ્ત્રીઓ વહેલી સવારે કબૂતરોને દાણા નાખવા ચબૂતરે જતી જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી પણ કેટલાક એવા હશે કે જેના વડીલો ઘરની આસપાસ નીચે પણ દાણા પંખીઓ માટે વેરતા હોય છે। પંખીઓ માટે સરસ મજાના માટીના વાસણની અંદર પાણી ભરીને રાખતા હોઈએ છીએ। તો આપણે જે ચિત્રમાં જોઈ રહ્યા છીએ એ ચબૂતરો ઊંચો શા માટે રાખવામાં આવ્યો છે આટલું બધો, તેવો તમને પ્રશ્ન થશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે પક્ષીઓને ઊંચાઈ વધારે ગમે છે, તેમના માળા પણ ઝાડની ઊંચાઈએ બાંધતા હોય છે। પક્ષીઓ પોતાનું રક્ષણ જુદા જુદા પ્રાણીઓથી થાય તે માટે ઊંચે રહેવાનું પસંદ કરતા હોઈએ છે। એટલા માટે અહીં માણસે પણ સમજી વિચારીને પક્ષીનું સ્થાન છે દાણા ચણવાનું ઊંચું રાખેલું છે, આ માટે પંખીઓના ચબૂતરા સહેજ ઊંચાઈ પર રાખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આટલી સરસ સમજણ તમને ચબૂતરા વિશે મળી છે। હવે આ ચબૂતરા વિશેના સ્વાધ્યાયના પ્રશ્નો જે તમને આગળની વર્કશીટમાં આપવામાં આવે છે તે તમારે સરસ મજાની પાકી નોટ એક બનાવવાની અને એની અંદર ખૂબ સુંદર અક્ષરે જવાબો લખવાના રહેશે, અને જ્યારે જરૂર પડે અને જ્યારે પણ ગામડામાં ફરી જવાનું થાય ત્યારે ચબૂતરાની મુલાકાત અવશ્ય લેજો। બાય બાય।